નિરૂમા, હમણાં વાત થતી હતી વસુબન જોડે ઘરે, એટલે કે તું બધું વાઇફનું ને આ બધા ક્વેશ્ચન પૂછસ, પણ લોભના ક્વેશ્ચન તો પૂછતો જ નથી કાંઈ. એટલે હમણાં થોડું પરચેસિંગ કર્યું હશે ને તો થોડી મોંઘી ચીજો લાવ્યો હોઈશ, એટલે કે સારું સારું એમ, કે હવે તો તું બધું મોંઘું લેવા માંડ્યો. એટલે એક પેલું એ વિચાર આવતો હતો કે આ સંજોગને આધારે જ આ બધું આપણું જે ચાલે છે બધું, કેમકે બોમ્બેનો ફેઝ જોયો, પછી ત્યાં બધું બરાબર આવતું હતું, પુણ્યા આધીન જ આવતું હોય અને ખર્ચા થતા હતા તો કોઈ પ્રોબ્લેમ નહોતો થતો, બળતરા નહોતી થતી. પછી રાજકોટના ફેઝમાં એવી રીતે જ ચાલ્યું, પછી હમણાં અહીંયા આવ્યા અમદાવાદને, વચમાં 1-1.5 વર્ષ જે પેલી બધી ફાઇલો ઊભી થયેલી, તો ત્યારે ખર્ચા થાય ત્યારે બળતરા થાય, કેમકે એમ સામે એટલું બધું ઇન્કમિંગ કોક નહોતો પેલો ચાલુ. હવે સમજો અત્યારે કંઈ એવા વિચાર જ નથી આવતા, ખર્ચા થાય, કંઈ બળતરા નથી થતી, તો આ આમાં પુરુષાર્થ ક્યાં આવ્યો એમ? આ તો બધું સંજોગ આધીન જ બધું ચાલ્યું ને. એ પુરુષાર્થ કે પેલું બળતરા ના થાય, કે પેલું બહુ પૈસા આવે ને આપણે ઉછાળે મારી મારીને ખર્ચીએ નહીં, ખુશ થઈ તેના અંદરથી. અને આ જ્ઞાન નહોતું ને તેના પહેલાં, એ પૈસા આવે અને ખર્ચા થાય તો વાંધો નહોતો આવતો, જ્યારે ન આવે ને વધારે પડતા ખર્ચા થાય ત્યારે જરૂર સમજવું પડે. પહેલાંની વાત જવા દે ને, એને આપણે ક્યાં ગણવાનું છે પછીની વાત. હવે પણ શું એમ પુરુષાર્થ, હવે ગમે તે હોય પૈસા આવે તમે વાપરો એનો વાંધો નહીં, પણ વાપરતી વખતે અંદર ઉછાળા ના આવે, મોના ને વસ્તુઓ ખરીદીએ ને એના બધા ઉછાળા ના આવે, અને ના આવે એને તો વપરાઈ જાય ક્યારેક, તો મેં બળતરાય ના થવી જોઈએ, વ્યવસ્થિત હાજર રહેવું જોઈએ. પૈસા જતા હોય ત્યારે તો ઉછાળા આવે જ નહીં નિરૂમા, જતા હોય ત્યારે, આવતા હોય ત્યારે જ ઉછાળા આવે. આવે ત્યારે ચાલે, આવે ત્યારે ઉછાળા ના આવવા જોઈએ, ઉછાળાય નહીં ને ભોગવટાય નહીં ગમે તે પ્રસંગે, એ આપણો પુરુષાર્થ. એટલે કે એ લેવલ હતું કે પકડાણું હતું કે દાદાએ કીધું હતું ને જાય ત્યારે ખુશ થવાનું, કે ચલો રસ્તો થયો જવાનો. એટલે જે બળતરા હતી ને એ એક વાક્યના આધારે એવું લાગે થોડી ઓછી થઈ, કે થોડું સમજણ એમાં ફરી ભોગવટામાં, કે દાદા કીધું વપરાય ને ત્યારે ખુશ થવાનું, કે ગયા 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 કરીને એને હિસાબે પૈસાના વ્યવહારમાં કંઈક એવું વાંચેલું. પછી દાદાનું બીજું વાક્ય છે, કામ લાગે એવું છે, કે આ જે પૈસો છે એવો છે કે કોઈ બેસી રહ્યો છે જ નહીં, આવે એટલે જવાનો જે, આપણે ગમે એટલો એને બેહાડ બેહાડ કરીએ, પાતર આતર કરીએ તો એ અંતરાય એવું છે જ નહીં, જાય જ. આપણને એમ લાગે કે ના આપણે તો રાખીશું, હજુ વધારીશું, ભેગા કરશું, પછી આમ કરશું તેમ કરશું, તું જાત જાતું કરીએ, પણ એ જરાક સ્ટોકમાં થપકડ વાગે ને જતા રે, પૂછી જો મહારાજને, બધી ગણતરીઓ ખોટી પાડી નાખે. એટલે લક્ષ્મીનું છે જ એવું શું, એટલે એમાં સહજ રહેવા જેવું છે, શું સહજ રહેવા જેવું છે, આવે ત્યારે કુછાળા નહીં, જાય ત્યારે ભોગવટા નહીં, આયા છે સારી વાત છે, અમને આનંદ છે, અને જવું હોય તો તમારી મરજી, દાદા નથી કહેતા મામાની પોળ, જ્યારે તમારી ઈચ્છા થાય અનુકૂળતા હોય ત્યારે આવજો, મામાની પોળ પ્રોવાઈડ એડ્રેસ, છઠ્ઠું ઘરના એડ્રેસ છે, અને જ્યારે જવું હોય ત્યારે જજો, કહીને જજો, પણ તમે જશો તમને ગમશે નહીં એટલું કહેવાય, અમારી ઈચ્છા નથી એમ, ગમશે નહીં એમને, પણ અમારી ઈચ્છા નથી તમે જાઓ, ગમવાની વાત નહીં, ગમું ના ગમું પ્રશ્ન જ નથી રહેતો, પણ તમે જાઓ તો અમારે જાઓ એવી અમારી ઈચ્છા નથી, અમે તો કહે કે રહો, આપણે તરછોડ નથી મારતા, આપણે તેમાં આતરતાય નથી. આ એક સિદ્ધાંત લખેલો સીધો સિમ્પલ છે દાદાનો, પોતે પોતાના જીવનમાં એમણે આચરેલો છે, એટલે બોજો જ ના રહે પછી લક્ષ્મી આવે કે જાય કશું જ નહીં,
અને એનું સરસ ગાડું ચાલે છે, સરસ ચાલે છે. પછી એને વિચારે નથી કરવું પડતું, કુદરત આયા જ કરે. એ અનુભવ થયો નિરૂમા કે વિચાર જેટલા ઓછા થાય છે કમાવાના કે જે કંઈ થાય, એ તરફનું લક્ષ્ય ઓછું થાય છે, તો એની મેળે પેલું પુણ્યાદિન આવ્યા જ કરે છે. હા, કુદરતીને કાયદો છે. ક્યાંથી કમાવું ક્યાંથી કમાવું એ બળતરા બંધ થાય ત્યારે એની મેળે ઢગલા થાય છે એવું લાગ્યા જ કરે. પુણ્યને આધીન આવે છે ને પાપને આધીન જાય છે. પાપ અને પુણ્યના ઉદય તો ફર્યા જ રાખવાના છે, કાયમ તો હોવાનું નથી. પેલો બકરો જીવન મરેની વાત છે ને, મરવા મળે એટલે સમજવાનું કે પાપનો ઉદય આવ્યો. બકરો જીવવા મળે તો સમજવાનું કે એ મરવા માંડે પહેલાં, એટલે મીન્સ બેઝિક આજે પાપનો ઉદય એના પહેલાં આપણે આપણું જે આ જે આ સિમંદર સ્વામીને સાઈડ જે બધું વાપરીએ છીએ એ બધું તો પાછું અલગ જ રહે ને. એ તો બરું ક્રેડિટ હુંડી હુંડી ઓવરડ્રાફ નિર્મા. જય સચિદાનંદ. હા, પહેલી આપતવાણીમાં હમણાં હું વાંચું છું તો એક જગ્યાએ થોડો અટકી ગયો છું. માયા એમ કહે છે કે માન નામનો મારો જે મોટો દીકરો છે એ જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી ક્રોધ પાછું માન આવે છે અંદર. ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ અને સાતમી હું, તો એમાં બે વખત માન આવે છે. એટલે જે પેલો સૂક્ષ્મ માન ની વાત છે, બે માન છે ને, સૂક્ષ્મ માન ને સ્થૂળ માન, એટલે સાતમી માયા. તો એનો માન નામનો દીકરો મરે નહીં ત્યાં સુધી તો આ બધું રાગ દ્વેષ ને તો જાય જ નહીં ને. ના જાય તો એ માન ને મારવો કેવી રીતના? મારવાનું નથી. મારવાનું એટલે શું કે આપણે તો જ્ઞાનથી એનો નિકાલ ઉકેલ લાવવાનો છે. એટલે માન જ્યારે જ્યારે ઊભું થાય ત્યારે આપણને ખબર પડવી જોઈએ શું માન માન દેખાવું જોઈએ. એટલે એ માન જ્યારે દેખાય ત્યારે આપણે જુદું રાખવાનું કે આ દિલીપભાઈનું છે સર, મારું નહીં. સ્વમાન અને માન એટલે બધાને ઓળખવા પડે. એ તમારા નવમી આપતાણીમાં બધું સરસ છે, પાછું માનનું આખું ચેપ્ટર છે એમાં, આખું બધું બહુ સરસ દાદાએ બધાની વ્યાખ્યા આપી છે. સ્વમાન એટલે માનમાંથી જ બધું ઊભું થયેલું છે, પણ આ બધું સ્થૂળમાં આવેલું છે, સૂક્ષ્મમાંથી સ્થૂળમાં માન આવેલું છે. તે માન, સ્વમાન એટલે શું, પોતાને એપ્રિશિએશન ગમે છે ખરું, પણ કયા હદનું એપ્રિશિએશન? તો કે પોતાના હકનું હોય ને પોતાની બાઉન્ડ્રીનું હોય, ઘટતું હોય. ધારો કે તમે બીકોમ થયા હો પાસ, તો તમે એપ્રિશિએટ, તમે બધા પાસેથી એટલી અપેક્ષા રાખો કે મને બીકોમ છે એવું બધા સ્વીકારે. પછી કોઈ કહે તમને જવા દો ને દિલીપ તો આમ થયો મેટ્રિકે પાસ નહીં થયો, એવું કહે ને તો પેલું સ્વમાન ભંગ થાય. અરે હું બીકોમ છું, મને નોન મેટ્રિકે છે, સમજતો નહીં. પછી એને અને માનવરાને કેવું હોય કે હોય હોય મેટ્રિક પાસે ના હોય અને ડબલ ગ્રેજ્યુએટ છું એવું એને બધા સમજે એવું એની પાસે એને અંદર એક્સપેક્ટેશન હોય પોતાને, એ માની કહેવાય શું. અને અભિમાન એટલે પોતાની પાસે જે કંઈ છે એ બીજાને દેખાડો કરે, શો અપ કરે. જો મારે આમ છે ને મારે તેમ છે ને મારા આમ છોકરાઓ છે ને મારા જેવા હોશિયાર છે ને આમ ભણેલા છે ને આમ આવા છે ને મારી પાસે આટલા ગાડીઓ છે ને આટલા બંગલાઓ છે ને આવો ધંધો છે ને હું આ ખાનદાનનો છું આમ ગમ છું ને એવું જે બધાને કહે પોતાને તરફ કહે અથવા તો પોતાને એવું કહેવાનું મને થાય એ બધું અભિમાનમાં જાય. એટલે આ બધું સ્થૂલમાં કયું કહેવાય, મૂળ માનમાંથી ઊભું થયેલું છે પણ મૂળ સૂક્ષ્મમાં માન.
એટલે આ બધું આપ જ્યારે આ બધી ખબર હોય આપણને કે આ માન છે, અભિમાન છે, ગર્વ છે, આ છે, એવું આપણને ખબર હોય ત્યારે જ્યારે જ્યારે મય ઊભું થાય ને કે પછી તરત આપણને અંદરથી જાગૃતિ આવી જાય, શું એલર્ટ થઈ જઈએ આપણે, પછી એમાં આપણે તન્મયાકાનાથી જાણીએ, જાણપણામાં રહેવાનું છે કે ભાઈ આ દિલીપને માન મળ્યું કે દિલીપને માન ખાવું છે, મારે નહીં, હું જુદો ને દિલીપ જુદો, સમજાય છે ને? તેવું થતું હતું, હમણાં સેન્ટર ખોલ્યું ને ત્યારે બધા આવીને કહેતા હોય કે ઓહો દિલીપ ભાઈ તમે તો એટલું બધું કામ કર્યું, કામ કર્યું, મેં તો નાટકનો રાજા છું આજે તો હું, હવે હું અંદર થયા રાખતો હતો, કેમકે જેટલા મહાત્માઓ બધા આવ્યા હતા બધા એમ કે આ કેટલું બધું સ્વાઈન છે, કેટલું સારું છે, તો આમ અંદર થયા રાખે કે મારું હતું જ ક્યાં, હું તો એ કાંઈ લઈને આવ્યો નહોતો અહીંયાથી, અને મારી ભાવના હતી કે આપી દેવું છે, તો એટલે ત્યારે ખબર પડતી હતી કે બધા આવે છે, પણ હું એમ જ કહેતો કે તો દિલીપને બધું મળે છે ને, મારું હતું જ ને, એટલે એવું અંદરથી રહ્યા કરે એમ. નહીં બોલાવે ને ત્યારે પાછું ભોગવટો આવે, નકર તો એટલે એ બધું ખબર પડે પહેલાથી કે એના કરતો આપણે છે ને જ્યાં છે બધું બરોબર છે મહાત્મા સાથે. આ પાછું બટન ખોટું બન્યું, નહીં બોલાવે ત્યારે તકલીફ થશે એમ કરીને આવો, તે બટન ખોટું બન્યું. એટલે માન તો છે, એટલે 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 એને એને કાઢવું છે. હા દાદાનું થતું હતું, દાદા કે છે કે અમે બહુ માની, કે છે બહુ માન, કે છે અમારે તો ખાલી 10 વીઘા જમીન હતી ભાદરણમાં, કે છે બાપ દાદાની, પણ માન એટલું બધું અમને તો કહે કે આપણે ગાયકવાડ સરકારનું સ્ટેટ હોય ને બરોડા સ્ટેટ, એટલું બધું અમારું માન હતું, એટલું હતું એમ. તે પછી લગ્ન ગા લગ્ન બગન હોય ને કે એમના બધા ભત્રીજાઓ બધા શેઠિયા અમીલ માલિકો હતા મોટા, તે ત્યાં એમને ત્યાં બધા બહુ ત્રણ ચાર મોટા મોટા ભત્રીજાઓ, એમને ત્યાં કોઈકને કે લગ્ન હોય ને ત્યારે એમને, હવે આ તો કાકા એટલે મોટા માતા, આમ ઉંમરમાં હરખા પણ આમ કાકા થાય, સગા નહીં પણ ત્રીજી પેઢીએ, તે લગ્નમાં કા મોટા એટલે કા બધા એમને આગળ બેસાડે ને, વડીલ તરીકે એક જ કુટુંબમાં એટલે આગળ બેસાડે એમને, એટલે તો માન તો ખુશ થઈ જાય, એટલે બધા બધા મોટા મોટા બધા મિલ માલિક એટલે એમને ત્યાં એ જમાના મિલ માલિક એટલે કેટલું બધી વેલ્યુ એને, કેટલા બધા લોકો બધા મોટા મોટા કલેક્ટર ને કમિશનર બધા મોટા પોલિટિશિયન બધા આવે એમના લગ્નમાં, ધામધૂમ હોય એટલે આ સૌથી આગળ એમને બેસાડે એટલે એમને કેટલું બધું માન મળેલું. તો પછી કે છે એક પછી એક પછી બધા મોટા મોટા લોકો આવે ને, કલેક્ટર આવે, કમિશનર આવે, બીજા આવે, ત્રીજા આવે, પોલીસના આવે, તો કે છે ધીમે ધીમે કે છે મને પાછળ ખસેડે, કે છે જેમ જેમ પાછળ ખસેડે ને તેમ તેમ મને કે છે બહુ ભોગવટો આવે, એવું ચચરે એવું ચચરે, અને પછી બૂમો પાડો એના કરતાં તો કે આપણે આ લોકો બોલાયા શું કામ, કે આપણે ના આવો તો સારું, પણ આવી ગયા પછી શું થાય, એટલે અંદર બહુ ચચરે. પછી છ કરતાં કરતાં છેક છેલ્લી સીટ ઉપર બેહવાનો વારો આવે, એટલે પછી કે છે અમે તો કે હવે પછી એકવાર આવું થયું ને એટલે અમે તો નક્કી કરી દીધું કે છે કે આ અપમાન ખાવ એના કરતાં પહેલેથી પાછળ બેવું સારું, કે છે પાછલી સીટે જઈને બેસે ને ટેસ્ટથી આ બધું રેસ કોર્સના ઘોડાઓને દોડતા જોઈએ અમે, કે છે કોણ પહેલો આવ્યો ને કોણ છેલ્લો આવ્યો ને કોણ હફીને મો બેહી પડ્યો, બધું જોયા કરી છેલ્લા પર ટેસ્ટથી, કે છે પછી કોક બિચારોમાં થાકીને આવ્યો હોય ને હફીને આવ્યો હોય ને છ પાંચ પહેલેથી છેલ્લા છેલ્લી સીટ ઉપર, પછી અનંતપુર એમથી કે આય બી આય હો બેસ, ચા બા પી કે સિગરેટ બિગરેટ પી કે હળી ગયા, એટલે પેલા પછી પેલો બોલવા માંડ્યું, પણ આ જો ને આ લોકોને કંઈ છે કે છે આપણે કોણ માણસ છીએ કંઈ ખબર છે, આપણે કંઈ આબરૂ રાખતા નહીં, કંઈ માન રાખતા નથી, કે આવોને તો લગ્નમાં ના આવું જોઈએ, ફરી કદાચ ના આવું, કે બેબી કદા દાદા કે હા શું થાય બહુ ખોટું થયું બહુ ખોટું, આપણને કોઈ કાઢી ના મૂકે એટલે પહેલેથી પાછળ બેસી જવાનું, આપણી સેફ સાઈડ, માનની સેફ સાઈડ.
બીજો દાદા કે પ્રકૃતિમાં લઈને આવ્યો હોય તો જ આપણે દાન કે ગમે તે કરી શકીએ. તો એ સેન્ટેન્સ એવું છે કે કોઈકની કુટુંબમાં કોઈની છોકરી નાસી જાય કે એવું થાય તો પછી આપણે પાછળથી એને સમજાવીએ કે તો બધું પ્રકૃતિમાં લઈને આવ્યા હોય એમ, તો પછી એની મધર એમ કે તો તો મારી દીકરીનો વાંક શું હોય તો પ્રકૃતિમાં લઈને જ આવી છે ને, એ એ કેવી રીતનો એને મધર શું એની મધર પછી એમ કીધું. મેં એને કીધું ને કે બહુ ઓલું થતું હતું એને અફસોસ, તો મેં એને કીધું કે એ તો પ્રકૃતિમાં લઈને આવ્યા હોય એમ. તો પછી એના મધર મને બીજી વખતે મળ્યા ને ત્યારે એને એમ કીધું કે મારી દીકરીનો તો કાંઈ વાંક ના કહેવાય ને, એ તો બધું લઈને આવી છે પ્રકૃતિમાં. તો એ કેવી રીતના સમજણ આપવાનું પછી? એટલે એને સમજાય નહીં એટલે પછી એક્ઝેક્ટ ડીપ સમજણ ના પડે ને, એટલે પછી આ વસ્તુ ઉપર છલી પકડીને સગવડ્યું કરી નાખે. હા, એટલે એનો દોષ ન જો એમ કે તો બધું લઈને આવી છે પ્રકૃતિમાં, તો પછી એનો કંઈ હમણાં તો વાંક ના લખીએ આપણે એમ, એટલે શું છે એને વધારે એની સાથે રાખવું તો એમ, એટલા માટે. ના પણ એને પેલું આપણે એકલું કહીએ ને પણ જોડે જોડે કહે કે જો દોષ જોવાઈ જતો હોય તો પ્રતિક્રમણ કરવું પડે કે, એટલે એ તો ક્રમમાં એ તો સમજણ પડે ને પ્રતિક્રમણ કેવું કાંઈ એને. આપણે એમ કહ્યું મેં ખટકો રાખવાનો કે ખોટું થયું ના થવું જોઈએ. પછી પ્રકૃતિ બદલાય નહીં ને પછી? જ્ઞાન વગર ના બદલાય ને, પ્રકૃતિમાં ઉમેરાય નહીં ને કાંઈ બીજું ના. જ્ઞાન જ્ઞાન હોય તો ઘણો ફરક પડી જાય. એમાં વ્યવસ્થિતનો નિયમમાં પેલું સપોઝ પેલો ભોગવટો હોય તો એવું કંઈક નિયમ છે કે પેલું તન્મય કે પેલા થયા હોય એટલે એ જ્ઞાનથી તો એમાં ખૂબ આનંદ રહે છે, પણ છતાં એ ભોગવટનું કંઈ ડ્યુરેશન ખરું કે આટલું ડ્યુરેશન એ ભોગવટો આપીને જ જાય કે એની પહેલાં પણ જ્ઞાનનું એપ્લિકેશન કે પેલું આનંદ ના તૂટે એમાં? એવું કે નિયમ નથી શું, કોઈ વાર જ્ઞાન એપ્લાય તરત થઈ જાય તો ફટાફટ ઓગટો નીકળી જાય, કોઈ ના એપ્લાય થાય તો લંબાઈ કરો. ઓકે, પણ એવું એવો કોઈ આ નથી કોઈ એનો વ્યવસ્થિતનો કંઈ એવો ખરો? ના ના કશું નહીં. પણ તન્મયકાર થયા હોય એમાં પહેલાં ક્યાંય તો એ ભોગવટો આપે જ કે પાછું જ્ઞાને એટલું જ પાછું સ્ટાર્ટિંગ થઈ શકે, સ્ટાર્ટિંગથી જ્ઞાન એપ્લિકેશન થઈ શકે તો ઘણો ફરક પડી જાય. ના પણ એમાં એવું કંઈ એટલે જસ્ટ આ કે ભોગવટો આપીને એનો ઉદય હોય જ કે પહેલાં તન્મયકાર થયા હોય એટલે એ ભોગવટો આપે જ એટલો, પછી પાછો એ કર્મનો ફોર્સ એટલો પૂરો થઈ જાય એવી સ્ટેજ આવે કે પછી પેલો ભોગવટો ના આવે પણ સીધો જ્ઞાન જ રહ્યા કરે ઓલ ધ ટાઈમ. એટલે કેવું છે કે ભોગવટા ક્યાં જે નિમિત્તોથી આવતા હોય ને તે રાગદ્વેષની ફાઇલો હોય ત્યાં જ આવે શું. એવું રાગદ્વેષની ફાઇલો આગળ પહેલેથી આપણે જાગ્રત રહ્યા હોઈએ ત્યાં આગળ પ્રતિક્રમણ કરી નાખો, એનાલિસિસ પ્રકૃતિનો આપણે પોતાના દોષોનો બધું પ્રિપેર થયા હોય ને જાગ્રત થયા રહ્યા હોય તો ઘણો ફરક પડી જાય છે. એટલે ભોગવટો ઓછો થતો 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 ઝીરો પર જાય. બહારના પ્રસંગો તો સરખા જ આવે એમાં ફેર ઓછો પડે પણ આપણને જેટલું ઓછું લાગે. એ ભોગવટામાં એવું છે કે પાછું આપણે જેટલું વધારે ભોગવટો થાય એટલું સામેથી પણ એટલું જ વધતું આવે, એક્શન રિએક્શન ચાલતું આવે. પણ આપણું જેમ ઓછું થાય તેમ સામેથી ઓછું થતું જાય, સ્પંદનો પ્રતિસ્પંદનો ઓછું થવા મળે ને. એટલે અલ્ટિમેટ જે વિતરાગતા એ જે બધાનું સોલ્યુશન છે. એમાં બોલો રાગદ્વેષવાળી ફાઇલો એટલે એ કોઈ એના મિશ્ર ચેતન સામે એનાથી જ આવે કે પછી પોતાની રીતે જ ફાઇલ નંબર 1 આવ્યા કરે પછી? રાગદ્વેષ તો પોતે ફાઇલ નંબર 1 જ છે ને. હા, એટલે સામેવાળો વ્યક્તિ ના હોય એવો પણ છતાંય અંદર ઊભી થાય એ પોતાનું જ છે, 1 જ છે. ટોટલી 1 છે આખો ટોટલ 1. બધા દુઃખોનો મૂળ પોતે જ છે, બીજો કોઈ નથી. કોઈ પણ વ્યક્તિ નિમિત્તે કોઈ પણ વસ્તુ નિમિત્તે ક્યાંય પણ કંઈ પણ કિંચિત માત્ર ભોગવટો આવે છે એટલું પોતાનું એમાં રાગ કે દ્વેષથી અટેચમેન્ટ છે માટે આવે છે. અને એ ઇતરાગોને ના આવે અને એ એપ્લાય કરીને એમાં
સપોઝ પાછો એના પાછો આવું એમાં એ અપ્લાય કરીએ તો એટ ધ વેરી મોમેન્ટ પાછું અંદર આનંદ ઉત્પન્ન થઈ જાય અને ભૂગોટો ત્યાં સ્ટોપ થઈ જાય. હજીને હજી મને પેલું આ છે કે પેલું કાંઈક એનું કંઈક વ્યવસ્થિત કાંઈક નિયમ વ્યવસ્થિત નિયમ તો ના કહીએ વ્યવસ્થિત બહારના ના જ્ઞાનથી બદલે એ નથી ભાઈ એ નથી જ્ઞાન મેઇન તો એ છે કે હજી એક હોય કે એટલું આવવાનું જ હોય એને એટલે ભાગ એનો ના એમાં કેવું છે કે ભોગવટાનું જે નિમિત્ત છે જે નિમિત્તથી ભોગવટો આવવાનો છે તે વ્યવસ્થિત છે પણ અંદર જે આપણે ભોગવીએ છીએ એ વ્યવસ્થિત નથી. સમજાય છે? સમજાય છે? જે નિમિત્તે ભોગવટો આવવાનો હોય એ વ્યવસ્થિત છે એ પાછું કોને ડિટેલમાં. ધારો કે દાખલા તરીકે રૂપેશને છે તો રીમાથી જેટલો ભોગવટો આવવાનો છે તે રીમા એ નિમિત્ત છે એનું એ વ્યવસ્થિત છે. રીમા હોય કે રૂપ ડિમ્પલ હોય કે કોઈનો બોસ હોય એ નિમિત્ત છે એ વ્યવસ્થિત છે. પછી એની આગળ એની એ છે તો ભોગવટાનું કંઈક કારણ બને પણ એમાં એ ભોગવટો લે કે ના લે એ એનો પુરુષાર્થ છે એ વ્યવસ્થિત નથી. એટલે બહારનું નિમિત્ત એટલે જ્ઞાનમાં હોય તો ના લે. જ્ઞાન ઘણી વાર શું થાય છે કે આપણું જ્ઞાન જરાક ચૂકાઈ જાય તો પાછું ભોગવટો આવી જાય છે અને જ્ઞાન પાવરફુલ રહ્યું તો ના રહે ના આવે. એટલે શું આપણું જ્ઞાન આમ થોડું અપડાઉન અપડાઉન વાળું છે ને એક ધારું એક સરખું નથી રહેતું ને કારણ કે આ સંસાર વ્યવહાર સાથેનું છે અક્રમ છે ભરેલા માલ સાથેનું છે એટલે બહુ ફોર્સવાળો માલ આવે ને ત્યારે થોડુંક આમ થઈ જાય એટલે જાગૃતિમાં એવું થઈ જાય છે. પણ જો પાવરફુલ જ્ઞાન જાગૃતિ રહે ગાફેલ ના થાય છે. અલ્ટિમેટ બધું વ્યવસ્થિત છે પણ આ અંદરના પુરુષાર્થને વ્યવસ્થિત ના કહેવાય. અલ્ટિમેટ બધું વ્યવસ્થિત પાછું કોને અલ્ટિમેટ એટલે આજે બધું બની રહ્યું છે પ્રસંગો બધા બહારના જ પ્રસંગો. હા બહારના પ્રસંગો બહારના એ તો યા અને અંદરના પ્રસંગો એમાં પછી બહુ ફોર્સફુલી બા વધારે ફોર્સવાળો પ્રસંગ આવે કે એકદમ માઇલ્ડ ફોર્સવાળો પ્રસંગ આવે કે એ બધું બા વ્યવસ્થિત છે. ઘણી વખત સાવ નાની બાબત હોય તોય આપણને મોટો ભોગટો આપી દે છે અને ઘણો બહુ મોટું સ્વરૂપ હોય તોય કશું અડતું નથી. હવે એ જ ત્યાં જ કહું છું કે ત્યાં શું નિયમ લાગુ પડે છે પાછા ત્યાં તમારી જાગૃતિ ક્યાં કેટલી રહી એના ઉપર આધાર રહે છે. હવે એમાં ત્યાં ઘણી વાર જાગૃતિનો એ હોય પણ નહીં પણ સહજ રહેવાય આપણે કહીએ ને સહજમાં જ નાની વસ્તુ ભોગવણ મોટી વસ્તુ રાઈટ. એટલે ઓવરઓલ અંદર જાગૃતિ હતી જ હોય જ એટલે અનુભવના સ્ટોક જે સ્ટોક અનુભવમાં રહેલું હોય એટલે હવે જે નાની વસ્તુ માટે ભોગવટ આવે છે એનો અનુભવ એનો સ્ટોક પણ નથી એ ઝીરો એટલે ઝીરો ને થોડા ઘણા પ્રમાણમાં હોય એવું થોડા પ્રમાણમાં હોય થોડા પ્રમાણમાં ના હોય તે ઘડી મિસ થઈ જાય. ગમે આવરણ જરાક આવી જાય તો શું ખાવું પડે આટલું ફર્સ્ટ ક્લાસ સુરતનારાયણ છે ને જરાક પાવર આવી જાય તો અંધારું થઈ જાય. ઓકે અને પેલું અનુભવનો સ્ટોક પેલો હાજર થાય આપણને તો એના માટે શું એનો કંઈ એનો કંઈ એ અંદરનું છે કે એમાં કંઈ વ્યવસ્થિત નિયમ લાગુ પડે છે પાછો? ના એના વ્યવસ્થિત એને નથી લાગતું પણ આપણે પુરુષાર્થ એ જ કર્યા રાખવો પડે કે શું મેં આ પેલો અજામ છે ને શું કર્યા કરે આખો દડો અસ્ત્રાંધાર કાઢ્યા જ કરે કે બુઠું ના થઈ જાય બુઠું થશે તો કે મારું ચાલશે નહીં એટલે આપણે આ જાગૃતિને ધાર કાઢ્યા જ કરવાની. પાંચ આજ્ઞાને હેન્ડલ મારવાનું બધા શુદ્ધાત્મા જોવા છે ક્યાં ભૂલ થાય છે જુઓ અને પ્રતિક્રમણ કરો આ બધું અંદર ચાલ્યા જ રાખવું પડે. એટલે પોતાની જાગૃતિને ક્યાંય એ તો વ્યવસ્થિતનો નિયમ લાગુ જ નથી પડતો એટલે એમાં અલ્ટિમેટમાં તો અચ્છા કે આમ પણ અલ્ટિમેટમાં એમાં શું આવે છે પછી ફાઇનલમાં કે એને પણ કંઈ ખરું પાછું પછી જે થઈ ગયું બની ગયું પછી વ્યવસ્થિત થઈ ગયા પછી વ્યવસ્થિત પછી નવે સર પુરુષ એકડે એકથી ચાલુ કરો પ્રતિક્રમણ પુરુષ હતા જે હોય એ તો બાકી એ જ્ઞાનનું તો જબરજસ્ત ને બાકી ખાલી માત્ર એ કૃપાથી જ આખું બધું ભગોટો ઝીરો થઈ જાય છે ખાલી સ્વયં પુરુષાર્થ કરે તો ક્યાંય કેટલો માય ગોડ ટાઈમ લાગે આ તો સ્વયં જબરજસ્ત દાદા ઓવો થાય કે કેવું એમ શોધખોળ હશે કેવું એમને હશે એટલું સ્પષ્ટ વેદન કે બીજાને પણ આવું કરાવી આપે છે.
मैं आपसे एक सवाल करना चाहूँगा। हम लोग को दुख दुख होता है क्योंकि हम अपने पिछले जन्म का लेखा जोखा जो होता है उसके साथ आते हैं, और हमें जिसके कारण दुख होता है वो निमित्त होता है। अब जैसे मान लीजिए कि इस देश का कोई प्रधानमंत्री है और उसके नीचे जो लोग हैं वो करप्शन में, रिश्वतखोरी में पकड़े जाते हैं, तो यदि वो इंसान, यदि वो प्रधानमंत्री उसको डिसमिस कर देता है या सस्पेंड कर देता है, तो फिर जो सस्पेंड हुआ व्यक्ति, उसका परिवार, उसकी जो बीवी, उनके बच्चे, उनका तो सब मतलब जो भी रहने का साधन है वो तो चला गया, तो उनकी तो बुरी दुआ लगेगी उस प्रधानमंत्री को। तो क्या वो निमित्त है, और प्रधानमंत्री के भी क्या वो कम बन जाएंगे? ऐसा है, ड्यूटी भी रहती है, ड्यूटी और राग, कर्म राग द्वेष से बंधा जाता है, एक्शन से नहीं। वो जो उसको सस्पेंड करता है या निकाल देता है, तो अंदर भीतर में उसको, उसके असिस्टेंट के लिए कितना द्वेष होता है, कितना तिरस्कार होता है, उस पर आधार है। वो कर्म बांधा है, अपनी ड्यूटी बजाता है, लेकिन वो अंदर उसके लिए कोई बैड फीलिंग नहीं है, कोई इल फीलिंग नहीं है, कुछ नहीं है। मतलब उसे इस प्रकार सोचना चाहिए कि ये तो देश का भला हो रहा है, इसमें मैं उस इंसान के इतना खिलाफ नहीं हूँ, उसके कर्म ऐसे, उसका नेचर ऐसा, इसलिए वो ऐसा करता है। हाँ, लेकिन मेरी ड्यूटी है, करप्शन हो रहा है तो उसके लिए उसको स्टॉप करना मेरी ड्यूटी है। मुझे वो व्यक्ति के साथ मुझे कोई राग द्वेष नहीं है, वो भी एज ए पर्सन मैं उसके साथ उतना ही फ्रेंडली हूँ, लेकिन उसने जो बुरा काम किया है तो उसका फल उसको मिलना चाहिए, जिसकी वजह से औरों को भी एग्जाम्पल मिले और आगे ऐसा कार्य होता हुआ स्टॉप हो जाए, नहीं तो ये तो कंटिन्यू चलते ही रहेगा। और प्रधानमंत्री किसी को ऐसा कोई सज़ा नहीं देगा तो मतलब सबको लगेगा कि चलो जितना कर हो सकता है अपन करो, अपने को थोड़ी कोई सज़ा मिलने वाली है, तो और तंत्र बिगड़ जाएगा, समझे ना। तो ड्यूटी बाउंड है, तो जो मैजिस्ट्रेट है, जज कोई है, तो किसी खून केस में उसको, खूनी को फांसी की सज़ा देनी पड़ती है, तो उस मैजिस्ट्रेट को खूनी का कर्म नहीं लगता है, उसने तो उसकी ड्यूटी बजाई है। वो कहेगा कि ये साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस के हिसाब से यह आदमी खूनी पुरवार होता है, साबित होता है, इसलिए इसको कायदे के हिसाब से, कानून के हिसाब से इसको फांसी की सज़ा दी जाएगी, दैट्स इट। वो ऐसा जजमेंट देता है, फांसी भी होती है उसको, लेकिन अंदर तो उसको, भीतर में तो जज को सहानुभूति है कि मेरे को, और अंदर शायद उसको पश्चाता भी होता होगा कि मेरे हाथ से एक को फांसी की सज़ा देना पड़ी, लेकिन कानून का जो है कानून उसको तो तोड़ नहीं सकता है, ये तो वो भी गुनहगार होता है, इसने उसको इस गुनाह नहीं लगता है। अंदर उसको पश्चाताप होता है तो वो धो जाता है, और खुश होता है तो गुनाह दुगुना होता है। मतलब इंटेंशन सही होना चाहिए। हाँ, इंटेंशन और अंदर प्योर होना चाहिए। यदि कोई सैनिक, मतलब जैसे हिंदुस्तानी सैनिक किसी पाकिस्तानी सैनिक को मारता है जंग के दौरान, तो उसका इंटेंशन है कि वो अपने देश की रक्षा कर रहा है, पर वो उसी समय किसी इंसान की हत्या भी कर रहा है, वो पर्सनल उसमें अदावत है, कोई इंसान की करता है तो इसमें कोई पर्सनल नहीं है अदावत, देश के लिए वो अपनी फर्ज निभा रहा है, फर्क हो जाता है। लेकिन अंदर उसको खुन्नस होता है, जुनून करता है ना, तो वो कर्म बुरा बनता है। एज ए फर्ज ड्यूटी है मेरी करके न्यूट्रल होके करता है ना, तो कोई उसको गुनाह नहीं लगता है, पर ऐसा न्यूट्रल अंदर रह नहीं सकता है।
નિર્મા, હમણાં ઇન્ટેન્શનની વાત આવી, એમાં બુદ્ધિનો આશય એ જુદી વસ્તુ છે ને. અને બુદ્ધિનો આશય તો ગયા ભાવમાં લઈ આવીએ છીએ, ગયા ભાવનો ચાર્જ કરેલો અત્યારે લાવીએ છીએ. અને જ્ઞાન મળ્યા પછી બુદ્ધિનો આશય એ પ્રમાણે ફર મળે એમ. જ્ઞાન મળ્યા પછી બી બુદ્ધિનો આશય કામમાં લાગે ખરો? ના, એટલે જે લઈને આવ્યા છે એ જ અત્યારે રહે. અને હવે બુદ્ધિના આશય જે કરતા હોઈએ છીએ, હવે જુદું છે, હવે નવું તમારું જુદું છે, એ હવે નેક્સ્ટ લાઈફ માટે જ કામ લાગે. પણ જ્ઞાન મળ્યા પછી આપણે બુદ્ધિનો એટલે આમ તો જોવા જાણવા પ્રમાણે જ એનો ઉપયોગ એવો નથી કરતા ને બુદ્ધિનો. એટલે હવે આપણા આશય બધા મોક્ષ લક્ષિત થઈ જાય છે ને. મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે, મોક્ષે જવું છે, સંસારનું કશું જોઈતું જ નથી છે, બધી ફરજો પૂરી કરવી છે, આપણું લક્ષ્ય તો પેલું જ છે. અને દ્રવ્યની વિકૃતિ તો આ દાદાને જ્ઞાન મળ્યા પછી જ ખ્યાલ આવ્યો કે મનુષ્ય દ્રવ્યનું વિકૃત સ્વરૂપ છે. એટલે વિકૃતિઓ પાંચ આજ્ઞામાં જ્યાં સુધી રહીએ ત્યાં સુધી વિકૃતિઓ જાણપણમાં આવે છે, એટલે એ પછી બી એ વ્યાખ્યા લાગુ પડે ખરી? મનુષ્ય દ્રવ્યનું વિકૃત સ્વરૂપ છે ના, એટલે પછી એ તો ખાલી નિકાલ થઈ જાય, ખાલી થાય, પાંચ આજ્ઞાથી બધું ખાલી થાય છે. એટલે જ્યાં સુધી પાંચ આજ્ઞામાં હોઈએ ત્યાં સુધી તો એ વિકૃતિ હોય ખરી, પણ જાણપણામાં રહ્યા કરે એમ. એની જ વિકૃતિ, એની જ કિંમત છે જાણપણાની. જાણપણામાં રહેશે એ બધું જશે, મોડું વહેલું જશે. નિરૂમા દાદા, પેલું મન માટે જે કહે છે કે મનને વાળવાનું, બુદ્ધિચિત્તને વાળવાનું નહીં, મનને વાળવાનું. અને મનને વાળવાનું કે છે, કારણ કે મન બહુ સ્થૂળ છે શું, આ બધા સૂક્ષ્મ છે અને મન કંઈ કંટ્રોલર નથી શું. આ બુદ્ધિ કંટ્રોલર છે શું, બરાબર. ચિત્તે બહુ સૂક્ષ્મ છે, એટલે બધાની, બધાનું પાછું ફંક્શન જુદું, બધાનું સૂક્ષ્મતાની લેવલ જુદી છે. એટલે દરેકને એક જ લાકડી હંકાય નહીં. એટલે મન છે તો મનને કંટ્રોલ કરવા માટે જ્ઞાને કરીને કરો. એ જ્ઞેયને આપણે જ્ઞાતા છે, અને જ્ઞાન ના એપ્લાય થતું હોય તો એને વાળો, ડાયવર્ટ કરો. દાખલા તરીકે મન બહુ બહુ અવળા વિચારો ચડ્યું હોય, ચેન ના પાડે, બેચેની બેચેની કરના કે ચિંતા કરાવે, પછી લોકો શું કરે છે, ચાલો આપણે સિનેમા જોવા જતા રહીએ, કાં પછી પાર્ટીમાં જતા રહીએ, દારૂ બારૂ પી આવીએ, થોડું મંટાડું પડે, એ બધા ટેમ્પરરી બધા. પણ એને ડાયવર્ટ કરવાના બધાના રસ્તા છે, એ સોલ્યુશન કરેક્ટ નથી. પણ આ બધું લોકો કરતા હોય, શું કરે, બીજું તો સહન ના થાય તો પછી આ બધા ઉપાયો કરે. પ્રશ્ન એ થાય છે કે હવે મનને જે વાળવાની, એટલે મનનું દાદા કહે છે એ કાંઈ મનનું વાળવાનું એડજસ્ટમેન્ટ, પ્લસ આપણી આજ્ઞામાં પણ આવે છે કે પેલું પૈસા પોલીસવાળાને ત્યાં લખાવીને પછી આવ્યો તો મન તો બધું કે હવે હવે આ બિલ કોણ ભરશે. આપણે મનને કીધું બીજી વાત કર, એટલે હવે એક બાજુ આપણે એવું સમજીએ કે મન એટલે ગાંઠોનું ભરેલું, એનું ટાઈમિંગ થાય એ પ્રમાણે ફૂટે. એ ફૂટ્યું તો ખરું, હા, હવે ફૂટ્યું, ફૂટ્યું ટાઈમિંગ થાય પ્રમાણે ફૂટ્યું, એટલે ઇટ મીન્સ કે એ ફૂટી ગયું, બીજી શક્તિથી ચાલ્યા કરે છે. હા, એટલે એને જે બતાવવાનું હતું ને કે હવે શું થશે, પૈસા ગયા, હવે શું થશે, કેમનું ઘર ચાલશે, એ જે બતાવવાનું હતું મને એ તો બતાડી દીધું, બરાબર. એ એનું કામ પતી ગયું. પછી શું થાય છે કે એમાં અહંકાર ભળે છે ને, એટલે પછી એ મનને પાવર મળે છે, એટલે પછી ચગે છે અને ભોગવટામાં વધારે નાખે છે. ત્યાં આપણે જ્ઞાનથી એ લેવલે મન આવે છે, ફૂટે છે, મોં પાડવા માંડે છે, ત્યારે એ લેવલે પછી આપણે જુદું પાડીએ છીએ અને જોઈએ છીએ કે આ ખબર પડે છે કે આ મન બોલે છે અને હું શુદ્ધાત્મા છું. એટલે એને જુદું રાખીને પછી એને ટેકલ કરીએ છીએ, જ્ઞાનથી ટેકલ કરીએ છીએ કે ઉભો રહે, તો શું કરવાનું છું, તારી પાસે છે રસ્તો પૈસા પાછા લાવવાનો, તો કે ના, તો પછી તો ચૂપ બેસ, તો કેડાવ, તો પછી એની પાસે જવાબ નથી, એટલે ચૂપ બેસા વગર છૂટકો જ નથી. છતાંય જો પરચો રહી રહીને ઊંચું થતું હોય તો કે તું ઘેર હેઠતા રસ્તો કરો. એટલે શું આ બધા, એટલે મનને પછી શીરો બીરો ખડો, ભજા ભજા ખડા, એટલે મન જરા ટેસ્ટમાં આવી જાય, એટલે ડાયવર્ટ થઈ જાય પેલું.
આ મીઠું ટાળું પડતું પડતું તો આવ્યું છે, પછી શીરો બધો ખડાય એટલે ઊંઘી આવી જાય. એટલે મનને આવી રીતના ખુશ કરે છે. શું પછી પછીનો આ છે શું, પણ એને જે બતાડવાનું તો બતાડે. આપણને આ મનનું અહીંયા જ પ્રોબ્લેમ થાય છે, આપણે બધા મહાત્માઓને અહીંયા પ્રોબ્લેમ થાય છે. એકવાર જે મને એનું બ્લાસ્ટ કરવાનું હોય તો બ્લાસ્ટ કરે જ છે એ, આપણે એને વ્યવસ્થિત ગાંઠ ફૂટે જ છે. પણ એ ફૂટે એટલે ગાંઠ કેવું, એને કૂંપણ ફૂટે. આપણે વિષયમાં તમે નહીં બે પાંદડી થવા ન દેતા અને કૂંપણ ફૂટે ને તરત ઉખાડીને ફેંકી દો છો. એવું જો દરેક બાબતમાં હોય ને તો મન તમારું આમ કંટ્રોલ રહે, પણ નથી બીજી બાબતમાં નથી રહેતું, કારણ કે એટલું બધી જાગૃતિને આપણે વિકસાવી નથી. પણ આમાં કેટલું લાંબુ નથી ચાલવા દેતા, ત્યાં તો તરત ઉખાડીને ફેંકી દો છો. કારણ સ્ટ્રોંગ નિશ્ચય છે, એવો બીજી બધી બાબતમાં સ્ટ્રોંગ નિશ્ચય નથી થયો. જેમ કે લોભની બાબતમાં કે માનની બાબતમાં એવો સ્ટ્રોંગ નિશ્ચય નથી થયો કે આવે તો મારે ઉખાડીને ફેંકી જ દેવું છે, ચાલે જ નહીં, જોઈએ જ નહીં. એણે પછી શું પેલું માનું ઊભું થયું, એકાદ બે વાર ખબર પડી, જરાક આમ આમ લાઇટ થયું જરાક, પછી પાછું આપણે પાછા બીજે ગયા, આ થોડુંક મજા કરી લીધી માનની, લાડવા ખાઈ ગયા. એટલે પછી એ પછી ચગે ને પછી ચગે છે, આ પછી ચગે છે, પછી ટેકઓવર, પછી અહંકાર ને આ બધાનું થઈ જાય છે ને, બુદ્ધિ ને બધાનું, બધા પછી ભળે છે એમાં. મારે મારે મને સમજાયું ઊંધું શું કે દાદા મનને વાળવાનું કહે છે કે મનને બીજી વાત કરે, એટલે મારે જે જોયે છે એવી ગાંઠને જોડાવાનું. ના, હું એવું સમજો કે મારે જે જોયે છે એવી તું વાત કર મન, એટલે પછી એમ સમજો કે મન ઉપર તો આપણે એવી તો કહીએ, પણ હવે આ તમે જે રીતે ક્લેરિફાઈ કર્યું કે આપણે આ મંગળદાસને જ કંઈ બીજામાં નાખી દઈએ તો પછી મનને એવું છે, મને પાછું એમાં જતું રહેશે ઓટોમેટિક. એટલે મનને આપણે કંઈ કરતા નથી, પણ આપણે આખા ડાયવર્ટ, એટલે એના એના માટે આપણે કંઈ બીજો રસ્તો કાઢી લઈએ છીએ. એવું નથી કરતા કે મનને એમ કે ચાલ તું હવે આ વાત ના કર આવી વાત કર, એવું તો ના થઈ શકે ને આપણાથી. એની ગાંઠ નો એને એનો જે ટાઈમિંગ હતો, એને જે ફિક્સ ટાઈમ હતો, એ ટાઈમ પ્રમાણે એ ફૂટવાનું હતું, એ ગાંઠ ફૂટવાની હતી. પછી એમાંથી આપણે એને આવી રીતે કઈક કર્યું તો એ પછી શું ફૂટે, પણ સુરસુરું થઈ જાય લંબાઈ ની. પછી પોતે એમાં પછી આમાં ભળેલો હોય ને ભજન કીર્તનમાં કે એમાં, એટલે પેલામાં ભળેલો હોય એટલે આમાં ઓછું જાય. એટલે ક્રમિકમાં તો સારા કાળમાં તો આ જ રસ્તો હતો, અક્રમ હતું જ નહીં ને, આ જ રસ્તે આગળ હતા. અત્યારે તો આ કાળમાં એ રસ્તે નથી પહોંચી વળાયો, કે એટલી ગાંઠો ફૂટે એટલી ગાંઠો ફૂટે, પેલામાં એનું રહી જ ના શકે ધ્યાન. આમ તો સમજાય, થોડું હજી મને કદાચ કઈ પછી પાછળથી બીજું ઊભું થાય તો કે મન છે તે તેના ગાંઠ પ્રમાણે એના ટાઈમ પ્રમાણે ફૂટે છે. આપણે, મારો પ્રશ્ન ખાલી એ જ થાય છે કે આપણી પાસે એવી કઈ શક્તિ છે કે આપણે એને વાળી શકીએ, કારણ કે એ તો જેના ટાઈમ પ્રમાણે ફૂટતું જ હોય, એ ટાઈમે જે એનો ટાઈમ સંજોગ આવે છે અને એની ગાંઠ ફૂટે છે, એમાં આપણે શું કરી શકીએ? આપણે જ્ઞાતા દસતા રહી શકીએ, પછી એને બીજું આપણે એનામાં શું ચેન્જ લાવી શકીએ એનામાં, એમ એના સ્વભાવ પ્રમાણે એ તો વર્તવાનું જ છે ને, આપણે આપણા સ્વભાવ પ્રમાણે વર્તવાનું, એ વસ્તુ સમજાય છે. એ કેવું છે કે આમ જેમ એક 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 સલામ ભરતો હોય ને તો જ્ઞાતા દ્રષ્ટા રહેવાય, પણ બોમ્બાર્ડિંગ થતું હોય એ પર લશ્કર દોડી આવતું હોય તો પછી ના રહેવાય જ્ઞાતા દ્રષ્ટા. મને હાલો હું એ કહું છું કે એટલે બહુ જ ત્યારે પછી આવો બીજો ઉપાય કરવો પડે એને. બીજો ઉપાય આપણે કરી કેવી રીતે શકીએ? એટલે એને વાળવાનું, બીજું કશું નહીં. જેમ સંડાસ જવાની શક્તિ નથી તો એવી આ મનને બાળવાની કે એવી શક્તિ આપણી પાસે સ્વતંત્ર કેટલી? સ્વતંત્ર એટલે શું કે આ શક્તિ તમે જ્યાં સુધી મનથી છૂટા ના પડે ત્યાં સુધી કશું કામ ના લાગે. એટલે મનને કાં તો અહંકારથી કંટ્રોલ કરે છે, કરી શકાય એવું છે મનને. આ બાળવાનું અહંકારથી ના કહેવાય, થઈ શકે. અહંકાર કરીને થઈ જાય, થાય છે. અહંકાર કરીને થાય છે અને જ્ઞાને કરીને થાય છે. હવે બરોબર છે, અહંકાર કરીને પેલું થઈ શકે કે બધું આમ કર આમ નહીં, એટલે વાળી આપણે આપણે નથી અહંકાર કરીને નથી જ કરવું અત્યારે. એટલે અહંકાર એનું જે થાય એટલું, બાકી એનું અલ્ટિમેટ શક્તિ કે અહંકારની છે નહીં કંઈ, પણ એનાથી થાય એટલું તો કરી શકે, કરવા મઠે છે કે થઈ જ જાય ના થાય. એટલે વાળવાની વાત છે અહંકાર વાળી, અહંકાર મીડિયમ કરીને જ્ઞાને કરીને છે તો આવું આપણે
વ્યવસ્થિતના દાખલામાં સમજાવીએ છીએ ને એ અહંકારથી નથી સમજાવતું, જ્ઞાને કરીને છે ને, કે ભાઈ તું તારી પહોંચાને વાતો કરીને, એટલે જુદું પાડીને એની સાથે વાતો કરીને ઇન્વોલ્વ ના થયા આપણે, હા ઇન્વોલ્વ ન થતા ને એને જોર કાપી નાખીએ છીએ એનું. હા એ બરાબર. એટલે પછી એની રીતે એની બીજી ગાંઠના સંજોગ પ્રમાણે ટાઈમ પ્રમાણે બીજી ગાંઠ ફૂટશે, આપણે ઇન્વોલ્વ ના થયા. હા એ તો પછી બીજું આવ્યા એનો ટાઈમ આવશે એટલે બીજું ફૂટવાનું છે. બરાબર છે. એ તો એનું જે ટાઈમિંગ આવે એ પ્રમાણે ગાંઠો ફૂટતા જવાની છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ બાદ બદલાય, એ ટાઈમ બદલાય એટલે બીજો ટાઈમ બીજો વખત ભેગું થયું એટલે પાછું બીજું ફૂટશે. એટલે આપણે તન્માયકા ના થાય એ જ રસ્તો. અને આ પેલું દિલીપભાઈ પ્રશ્ન પૂછ્યો કે માન માયાનું છોકરો માન માન સામે જાગૃતિ રાખી પણ માયાનું પછી બાકી રહે ને, કે પછી માન એનો છોકરો જાય તો માં મરી જ જાય. એટલે ખરેખર માયા એટલે આમાં બે માયા છે, ક્રોધમાન માયા લોભની માયા છે ને બીજી માયા એટલે માયા એટલે સેલ્ફ ઇગ્નોરન્સ અજ્ઞાનને કહ્યું છે. માયા પણ બે છે, એક અજ્ઞાનતાને માયા કહી છે અને ક્રોધમાન માયા લોભની માયાને કપટ છલ કપટ એ બધું એમાં જાય છે. પેલું છે ને માયા માથે શિંગડા લંબા નવ નો હાથ આગે મારે શિંગડા પીછે મારે લાત. એટલે એ જે માયા માન માવાળી માયા છે જેના છોકરાઓ છે આ બધા એ અજ્ઞાન. હે અજ્ઞાન વાળી તો હવે માન. અચ્છા એટલે આ છોકરાઓનું ધ્યાન રાખી તો માયા માં મરી જાય એમને છોકરાને માને જ પૂરી કરી નાખીએ. માને પૂરું કરતો અક્રમમાં માને પૂરી કરે છે. હા એટલે પછી આમાં તો આપણે છોકરાવાળી વાત આવતી જ નથી. હું શુદ્ધાત્મા છું એ ભાવમાં જેટલું એટલે દાદા એ જ રેફરન્સમાં કહ્યું છે કે તમે ગમે એટલા ને કાપ કાપ કરશો, ક્રોધને કાપ કરશો, માનને કાપ કાપ કરશો, પણ ગમે બીજા બધાને કાપ કાપ કરશો. માયા કહે છે કે માન હશે એટલે સૂક્ષ્મ માન ત્યાંથી બધા જીવતા જ છે. અને હવે જો માને જ કાપી હોય તો બધું ગયું. આ ક્રમિકની વાત છે. માન તો છોકરો છે ને, માં તો માન માન છોકરો છે પણ એ ક્રમિકમાં એનો મેઇન છોકરો છે. ક્રમિકમાં એવું છે, મેઇન છોકરો છે. નિરુમા આ નિશ્ચય બળ વધારવા માટે શું કરવાનું? અને નિશ્ચય એકચ્યુઅલી તો અહંકારમાંથી ઊભો થાય છે કે ક્યાંથી આવે છે નિશ્ચય? ના આપણે જે આત્મલક્ષી નિશ્ચયો છે ને ત્યાં અહંકાર નથી, પણ આ સંસારના બધા નિશ્ચય છે ને કે ભાઈ આટલા પેશન્ટ રોજના તપાસવા જ છે, કેટલા વાગે જ ઉઠવું જ છે, કેટલા કામ કરવું જ છે, એ જે નિશ્ચય છે એ બધા અહંકારે કરીને છે રિલેટિવના. પણ રિયલ તરફના નિશ્ચયમાં તો અહંકાર કરી જ ના શકતો, શું એનું ગજ જ નથી વાગતો ત્યાં આગળ. ત્યાં આપણને આ જે નિશ્ચય પ્રજ્ઞા કરાવે છે. એટલે એ નિશ્ચય બળ વધારવા માટે એટલે જેટલી આપણી પ્રજ્ઞા પાવરફુલ હોય વધારે ને વધારે કાર્યમાં રહેતી હોય એટલે આખું વિશ્વ સર્કલ છે. શું પ્રજ્ઞા વધારે હોય તો નિશ્ચય વધારે થાય, નિશ્ચય પાકો થાય તેમ પ્રજ્ઞા પછી વધારે જોર કરે એટલે આખું વિશ્વ સર્કલ છે. જેમ એક આ પ્રજ્ઞામાં પ્રજ્ઞા વધારે પાવરફુલ રાખવા માટે શું કરો તો કે તમે આજ્ઞામાં રહો, પ્રતિક્રમણમાં કરો, સમય કરો, સત્સંગ કરો. એટલે આ ઓવરઓલ આ બધું જ આમાં આ તરફ જ લઈ જાય છે. અચ્છા એટલે આ મોક્ષ માટેનો જે નિશ્ચય છે તો એ આપણા અનુભવમાંથી ઊભો થાય છે કે? હા કેટલા અવતારનો અનુભવ આવેલો લઈને આવેલા છીએ ત્યારે અત્યારે થાય, નહીં તો કંઈ બધા આપણે મોક્ષની વાત કરીએ તો ઉડાડી દે જા ને મોક્ષ મોક્ષની શું વાત કરો છો એમ તો કે મોક્ષ રસ્તામાં પડ્યો જ કે ના હોય. હા નિરૂમા થાય નહીં આપણાથી. આપણે કોઈને કહીએ ને તો એમ કે આ તો એક જાતની તમારી ભાગેડુ વૃત્તિ છે. હા એવું બોલે ક્યાંથી ભાગ્યા કે હું મારા વર્થી ભાગી છું, મારા કામથી ભાગી છું, મારા દવાખાના સંસારથી ભાગો એટલે કે તમારી ભાગેડુ વૃત્તિઓ છે આ બધી કામ કરી રહી છે. સંસારથી નથી ભાગતા અમે, અજ્ઞાનથી ભાગીએ છીએ, ક્રોધમાન માયા લોભ રાગ દ્વેષથી ભાગીએ છીએ, બુરાઈઓથી ભાગીએ છીએ. એટલે આ નિશ્ચય બળ વધારવા માટે જ્ઞાનીની કૃપા કામ કરે, ઘણી વાર કામ કરે. પાછો કૃપા એ પાછો સ્વતંત્ર નથી, આપણું પાત્ર થાય એટલે પાત્રતા વધારવા માટે આજ્ઞામાં રહ્યો. હા આજ્ઞામાં રહો, સત્સંગમાં રહો, એના ભીડામાં રહો સત્સંગ. સરળ સરળ હૃદય હોય
એને પર તરત ઉતરી જાય. એટલે આમાં ભક્તિ કેટલું કામ કરે? ભક્તિ, આધીનતા, ભક્તિ, જ્ઞાનીની ભક્તિ કામ કરે. જ્ઞાનીની ભક્તિ, જ્ઞાનીની આધીનતા બહુ કામ કરે. કૃપા માટે બહુ કામ કરે. ઓછું સમજે ચાલે, પણ આધીનતા છે ને, ભક્તિ છે ને. એટલે જ્ઞાની એટલે આપણે દાદા ભગવાન કે એ રીતે ગણી, એ જ જ્ઞાની, એ જ જ્ઞાની. આત્માનું આપને આપે છે આપણને, જે તે આપણા માટે જ્ઞાની. તો નિરૂમાં આપણે જે બધા ઓમ પરમેષ્ઠી એ બધાને જે આપણે નમસ્કાર કરીએ, આપણને જે મળ્યા છે, જેનું પ્રત્યક્ષ આપણને મળ્યું છે, એ આપણા માટે ખાસ કામના. એને આધીન રહેવાનું છે. જે રાત દાડો આપણે જોડે છે, પછી બધા જે હજુ તો હવામાં છે, ઓમ પરમેશ્વર એને ક્યાં આધીન કરવાની વાત છે ના? એટલે એવા જ્ઞાની બધા હાજર તો હશે ને અત્યારે, અસ્તિત્વ આજે પણ હોય ખરા, પણ આ પૃથ્વી ઉપર તો આ બધા બહુ ઓછા. એટલે જ્ઞાની તો કોક જ હોય, શું એકાદ હોય, ડુપ્લિકેટ ના હોય. એમાં અક્રમ જ્ઞાની તો એક જ 10 લાખ વર્ષે એક થાય છે દાદા, એના કહ્યું. પછી ક્રમિક ના હોય તો એની પાછળ આપણે બધું છોડીને બેહી રહેવું પડે ને બતાડે એ પ્રમાણે આગળ વધવું પડે. ક્રમિકમાં જ્ઞાનમાં તો એવો એ જ રસ્તો હોય છે, શું આત્મા સિવાય બીજી કોઈ વાત જ ના હોય. એ ક્રમિકનો રસ્તો એ જુદો છે પાછો, એ તો બહુ ડિફિકલ્ટ છે. શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા ક્રમિકના, એ બધું છોડાવે તો કે છોડીને આમ જ કરો, બીજું બધું મૂકી દો. સર્વસંગ પરિત્યાગ, સર્વસંગ પરિત્યાગ, ત્યારે થાય આત્માનું. દાદા એક આપણે અક્રમની રીતે બતાડ્યું છે કે આ બધું હોય તો એ આત્મા સંઘ છે, એમાં તું આવી જા ને, તું એ છું. તું હંસા છો તો બધા સંઘ છે જ તને, ને આ શુદ્ધાત્મા થઈ ગયા એટલે તમે અસંઘ. અને હંસાને તો છે સંઘ, તો આપણે શું વાંધો છે? પણ આપણે હંસા ના રહ્યા તો પછી આપણે શું લેવા દેવા? કરે હંસા એનું જે કરવું હોય, પૂરું કર કે તું છૂટ ને, એમાં ઇન્વોલ્વમેન્ટ ના આવે આપણું, તો એ છૂટે ને આપણે છૂટીએ. આવી જાય તો કહેવાનું, એને કે રડવા બેહવા નથી, આવી ઇન્વોલ્વ થઈ જાય તો આપણે થોડી રડવા બેહવાનું, કાંઈ નહીં, થોડું થોડું લો દા ચક્કર માર, પણ કર, પૂરું કર. પછી તમે તે દિવસે જયાબેનને કહ્યું હતું ને કે આપણે શરીર પ્રત્યે દ્વેષ નહીં રાખવાનો, એમ પૂતગલનો. તો ઘણી વાર એવું બી થઈ જાય છે કે આ હંસા અલગ છે, હું અલગ છું, શુદ્ધાત્મા છું, પણ હંસા પ્રત્યે બી એમ થાય કે ક્યાંથી વળગી ગયું છે. થોડી વળગી છે, આપણે હંસાને વળગ્યા છે, એટલે એ દ્વેષ જ થયો ને. પછી એ તો આગળ વધશે તો પછી હંસા કહેશે આચારી ક્યાંથી વળગ્યા. એ તો ખ્યાલ આવે કે આપણો હિસાબ છે, પણ પછી આવી હિસાબ ઊભો થયો છે. પહેલો આ હિસાબ છે, પછી આ બધા હિસાબ છે. આ હિસાબ ના હોત તો બીજો આવત જ ક્યાંથી? આ મોક્ષમાં ના હોત આરામથી. તો એ તિરસ્કાર ઊભો થઈ જાય ને નિરૂમાં, તો શું કરવાનું? ના આપણે કહેવાય કશું નહીં, છો તું છે તો બહુ સારું છે, કે તું છે તો મને આ મળ્યું, મનુષ્ય દે ના મળ્યો તો શું હાલત તાર, હે જાણી જ ના શકત, કશું ના મળે તો કેનું ઉપકારી છે. આ આ દેહ તો મારો પરમ મિત્ર થયો છે, અનંત અવતાર આ દેહ મારો શત્રુ સમાન હતો, ને આ દેહ પરમ મિત્ર. ભલે એને મનુષ્ય અવતારે મળ્યો હોય તો પણ શત્રુ કેમ? તો કે મને જ્ઞાની ના મળ્યા, આત્માનું જ્ઞાન ના મળ્યું, મોક્ષ ના પ્રાપ્ત થયો, મોક્ષનો રસ્તો ના પકડાયો, માટે બધા જ શત્રુને આ પરમ મિત્ર કે આ દેહે મને આ મળ્યું આત્માનું, નહીં તો બધા એળે ગયા ને આ જતો રહેત. માટે તો આ બધાને ખુશ રાખવાનું, તું કા તારું કામ કાઢ, હું મારું કામ કાઢું, પંપાળી પંપાળીને સમજાય પટાઈને કરી લેવાનું આપણું કામ. તો બુદ્ધિ એવો આર્ગ્યુમેન્ટ કરે છે કે તો વ્યવસ્થિતમાં હતું એટલે મળ્યું. હા પણ આ વ્યવસ્થિત નહીં તો પછી આ હંસા વ્યવસ્થિત નહીં, એટલે એ બધા પરમાણુઓ ખરે ને એવી ઈચ્છાથી એક જાતનો તરછો તિરસ્કાર ઉભો થઈ જાય. કોક વાર ફ્લેશ એવી ઝલક આવી જાય વિચારમાં કે ક્યાં હંસાને નથી ખેરવવાની, અંદરના ક્રોધમાનમાં એ લોકોને જ ખેરવવાના છે. વાવ, હા એટલાને પકડો ને. હા હું કરો, આપણે છે તો સ્ટેરિંગને જ ફેરવો ને, આખા ગાડીના પૈડો બેડો ફેરવાની શી જરૂર છે? ગાડીને ધક્કા મારવાની શી જરૂર છે ફેરવવા?
નિરુમા જય સચિદાનંદ. હા બોલો. મને તો કાલે દાદા સપનામાં આવ્યા હતા. હા દાદા આવ્યા, પછી નિરુમા આવ્યા, દીપકભાઈ આવ્યા, અને સંધાય આ પુત્ર હતો ને આવ્યા અમારી હોલમાં. અંધાય જય સચિદાનંદ કીધા અંધાઈએ. બહુ સરસ. રાતને 2 વાગે. હા બહુ કામ થઈ ગયું તમારું તો. ઘણા દિવસ તો આમ જખણા કરતી કે દાદા મને તમે કેદી મને મળશો, કેદી સપનામાં આવશો, તો દાદા મને જરૂર સપનામાં આવ્યા. હો કામ થઈ ગયું. ક્યાં આવ્યા હતા કઈ ખબર છે જગ્યા? એટલે સિમંદર સિટી માં ઘેર પધાર્યા. નિરમા એક લોભની ગાંઠ બહુ નથી છૂટતી, એનું શું કરવાનું? મારે અંધાઈને છૂટી ગઈ છે પણ મને જ નથી છૂટતી. બોલો. હા આ છોકરા આવા છે અંધું મૂકીને આવ્યા, તો એને આ નાના બાળ છે તો એને કાંઈ નથી વળતું, મને કેમ બહુ અંધું વળગે છે? મારે લોભની ગાંઠ છોડવી છે, મને એ તમે બતાવો શું કરું? તમારે ક્યાં પૈસા કમાવા જવાનું છે? વાપરવાના જ છે ને. વાપરવાનું પણ તોય મને લોભ નહીં કે મને હું કોઈ ન દઈ શકું. આ અંધાય દઈ શકે છે પણ હું નહીં દઈ શકતી. મારા ફાઈલ લઈ દઈ શકે, એનો શું કરો? દેવાનું ચાલુ કરો આંખો બંધ કરીને. છોકરાને કહેવાનું તારા પૈસા તારા ને દેવાનું મારે. એ તો કહે છે દઈ શકો તો દો જેવું કહે છે, તો આમ છોકરીઓને દાન પણ કરી શકીએ. 500-500 રૂપિયાથી છોકરીને આપીએ ગયા, પણ હવે સિમંદર સ્વામીને થોડુંક દાન કરવું છે તો શું કરવું? કરી દેવાનું. જય સચિદાનંદ. જય સચિદ. જેને જોઈતું ના હોય એને અપાય, જેને જોઈતું એને આપે, તો કશું દાન ના કહેવાય. નિરુમા આપણે હમણાં ગોધરા ગયા, ત્યાં પેલા મહેશભાઈ સાથે અને ભૂપેન્દ્રભાઈ સાથે વાત થઈ. અમે પેલું મચ્છર કરે ને એના માટે દવા ચોપડતા હતા અને એ કશું નહોતા કરતા. પછી આગળ વાત નીકળી તો થયું કે છે અમે મચ્છર જેટલા કરડવા હોય એટલા કરડવા દીધા, એનો હિસાબ પૂરો કરી નાખ્યો. હવે અમને મચ્છર હોય તો એ કરડતા નથી, તો આપણે શું કરવું? આ મચ્છરદાની ના વાપરવી? એ પહેલાં મેલેરિયા થઈ જાય તેનું શું? એ તો આપણે અઠવાડિયે નેવા કોઈ લઈએ ને એક, એટલે મેલેરિયા ના થાય. મચ્છરનો હિસાબ પૂરો થાય પણ મેલેરિયાનો ના થાય. કંઈ નહીં, હવે જે આપણે વ્યવસ્થિત કહેતું એમ કરો ને. દાદા એ મચ્છરદાની બાંધતા હતા, પણ શું થાય છેલ્લે બધું માનતા હતા, કારણ કે પહેલાં નહોતા બનતા તેમને ખૂબ મેલેરિયા થતો હતો, લીવર એમનું ખલાસ થઈ ગયું હતું. સ્પ્લીનોમેગાલી લીવરે હાઇબો એનલા ઊભું થઈ ગયેલું. પહેલે પછી એમ બાંધવું પડતું હતું મચ્છર. અમે નહોતા બાંધતા, પછી આ બધા મેલેરિયા બધા વળગે એવા ને છાલ ના છોડે, એટલે પછી બાંધવા પડે છે. શું થાય એ અમે એટલે 20-15 વર્ષ સુધી તો રાખ્યું કે કડો જેને કડવું હોય કડો, ઓળીને હોય જે બહુ તારે બહુ કડે તો કડી તો જાય. એટલે આપણને લાગે કે હિંમત હોય કડવા દો તો કડાવો, ના હિંમત થાય તે તો પાછે તારી બાંધીએ. આ એટલું બધું નથી નડતું પણ રાગદ્વેષ નડે છે. શું વધારે હિસાબ વસુબેનના કુરા કરો ને, પેલી હંસાવોના કરો ને, આ મચ્છરોના કરો. એ તો કરીએ છે ને નિરૂમા, કરીએ છે ને. હવે પરાણ કરવા પડે, ના કરવા હોય તો. અરે પરાણે બદલે પ્રેમથી કરો. હવે હવે એ રીતે જ કરીએ છીએ. તારે સારું. અવસાના તો પૂરા થઈ ગયા નિરૂમા. હા થઈ ગયા, થઈ ગયા. ખૂબ પ્રતિક્રમણ કર્યા તમે કર્યા ને એણે કર્યા. એણે તો મારી પાસે રડી રડીને શક્તિઓ માગી છે કે મને આ હિસાબ પૂરો કરવાની શક્તિ આપો, મારે છૂટું જ છે, કોઈ દુઃખ નથી આપવું. બુરડતી હતી હું એને ખકડાવ હારી પેટની કે તોફાન કરી આવે. એણે બધાને ધીમે ધીમે બધાને પૂરા કરે છે. એટલે આપણને લાગે કે ના આપણે પહોંચી વળીએ એમ છે તો કરો, નહીં તો પછી લાગ ના નથી પહોંચી વળાયું તો પછી મચ્છરદાની વાપરો.